સુરતના સચિન વિસ્તારમાં પુરપાટ જતા ડમ્પરે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું હતું, જેમાં પત્ની પર ડમ્પર ફરી વળતા કચડાઈ જતા મોત થયું હતું, જ્યારે પતિને ઈજા પહોંચી હતી. પતિની નજર સામે જ પત્નીનું મોત થતા પતિ આઘાતમાં સરી પડ્યો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા કનકપુર દમણ ગંગા બિલ્ડિંગમાં રહેતા રાકેશ મિશ્રા કાપડ માર્કેટમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ રાકેશ મિશ્રાની તેમની પત્ની માધુરી મિશ્રા સાથે ઘરેથી બાઇક પર કોસંબા ખાતે જવા નીકળ્યા હતા. તે દરમિયાન સચિન ખાતે આવેલી એપરલ પાર્ક રોડ પાસે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં રાકેશભાઈની પત્ની માધુરી મિશ્રાનું કચડાઈ જતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. રાકેશભાઈને ઈજાઓ તેમને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતો. મૃતક મહિલાના પતિ રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે હું મારી પત્ની સાથે ઘરેથી કોસંબા ખાતે જવા નીકળ્યા હતા. તે દરમિયાન પૂર ઝડપે પાછળથી આવી રહેલા ડમ્પરે પાછળથી અડફેટે લેતા મને મારી પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108ને ફોન કરતા 15 મિનિટ સુધી 108 ઘટનાસ્થળે પહોંચી ન હતી, જ્યારે 15 મિનિટ બાદ મને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનામાં મારી પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાકેશ મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. છેલ્લા 15 વર્ષથી પત્ની અને બે પુત્ર એક દીકરી સાથે સચિન વિસ્તારમાં રહેતા આવ્યા છે. ગત રોજ પત્ની સાથે બાઇક પર જતા ટ્રક ચાલકે અડફેટે લેતા પત્નીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અકસ્માતની ઘટનાને લઈ 3 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો સમગ્ર મામલે સચિન પોલીસે ડમ્પર ચાલકની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.